नमस्कार बाळ मित्रों, केम छो बधा। हूँ तृष्णा पर्वतिया, स्वनिर्भर प्राथमिक शाळा थी धोरण 7 विषय सामाजिक विज्ञानी आ वीडियो में तमारू स्वागत करूँ छू। तो चलो बाळ मित्रों, हवे आपणे आपणा पाठ तरफ आगळ वधीए। आपणो पाठ हतो पाठ 10, पर्यावरणना घटको अने आंतर संबंधो। पाठ 10, पर्यावरणना घटको अने आंतर संबंधो। बाळ मित्रों, आपणी पाछली वीडियो में आपणे पर्यावरणना घटको, मृदावरण, जलावरण, वातावरण अने जीवावरण विषे समझी गया, बराबर। त्यारबाद आपणे जोयुं हतुं मानव निर्मित पर्यावरण, जेमां आपणे जोयुं हतुं के आदिकाळमां मनुष्यनुं जीवन सरळ हतुं, तेनी जरूरियातो मर्यादित हती, ते पोतानी आसपासना पर्यावरणथी बधी जरूरियातो मेळवी लेतो हतो। समय जता मानवीनी जरूरियातोमां वधारो थयो, मानवीए पर्यावरणनो उपयोग करी तेमां परिवर्तन करवानी रीतो शीखी लीधी। परिणामे चक्र, खेती अने पशुपालननी शोधोए तेमज औद्योगिक क्रांतिना परिणामे उत्पादन वध्युं अने मानव निर्मित पर्यावरणने सांस्कृतिक पर्यावरण पण कहेवामां आवे छे। त्यां सुधी आपणे समजूती जोई हती, बराबर छे। हवे आपणे आपणा मुद्दाओ तरफ आगळ वधीए। बाळमित्रो, अहीं चित्र आपेलुं छे तमने, तमे जोई शको छो आपणुं पर्यावरण, बराबर छे। आपणुं पर्यावरणनुं चित्र आप्युं छे, जेमां तमे वातावरण, जीवावरण, जलावरण, मृदावरण आ बधुं अहीं जोई शको छो। तो चलो हवे आपणे आपणा मुद्दाओ तरफ आगळ वधीए। बाळमित्रो, आपणो आजनो पहेलो मुद्दो छे पाणીનું વિતરણ, બરાબર। બાળમિત્રો, પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે, બરાબર છે ને। તે પૃથ્વી સપાટીનો આશરે 71%, કેટલો, 71% વિસ્તાર રોકે છે। પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહેવામાં આવે છે, બરાબર છે। પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે, મહાસાગર કહેવે છે। પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, જે તમે આગળ શીખી જ ગયા છો મિત્રો। કયા કયા મહાસાગરો છે, તો પેસિફિક, એટલાન્ટિક, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, બરાબર છે। આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે। આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે, કેવા છે, આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે, જેમાં પેસિફિક મહાસાગરમાં તો, બરાબર, પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે। કેટલા કિલોમીટર જેટલી બાળમિત્રો, 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે। પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે, કેવું છે બાળમિત્રો, પૃથ્વી સપાટીનું મોટા ભાગનું પાણી કેવું છે, ખારું છે। તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે, બરાબર। આજે ખારું પાણી છે ક્યાં રહેલું છે ખાસ કરીને, તો મહાસાગરો અને સમુદ્રમાં રહેલ છે। મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર અને નદીઓ વગેરે છે, બરાબર। મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો કહેવાય બાળમિત્રો, તો હિમશિખરોમાંથી ભૂમિગત પાણી અને મીઠા પાણીના સરોવર અને તેમજ નદીઓ, આ બધા મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો ગણાય છે। હવે આપણે જોઈએ સમુદ્રના મોજા। બાળમિત્રો, સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે। તમે ઘણીવાર સમુદ્ર કિનારે ફરવા ગયા હશો, ત્યાં તમે મોજા જોયા હશે, ઊંચા ઊંચા મોજા વગેરે, બરાબર છે। તો સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે, બરાબર। સામાન્ય જે મોજા હોય પાણીના, એ કે કોણથી સર્જાય છે બાળમિત્રો, તો એ જે સામાન્ય મોજા છે ને, હા, સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે, એ આપણે ઘણીવાર જોયા છે બાળમિત્રો। આપણે જ્યારે દરિયા કિનારે ફરવા જઈએ છીએ, તો આપણને મોજા જોવાય છે, જે સમુદ્રની સપાટી પર જે પવનો વાય છે ને, એનાથી સર્જાય છે। વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે, શાનાથી, વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા શું કરે છે, ઉછળે છે ઉપર સુધી। આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે,
અને આવા જે મોજા હોય જે વંટોળને વાવાઝોડાથી જે ઊંચા મોજા ઉછળે છે ને બાળમિત્રો, આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે શું કરે છે, ભારે નુકસાન કરે છે, બરાબર છે। હવે આપણે જોઈએ ભરતી ઓઢ, બરાબર, શું ભરતી ઓઢ, દિવસમાં બે વાર સમુદ્રની સપાટી સમયાંતર ઊંચી ચડે અને ત્યારબાદ શું થાય છે, નીચે ઉતરે છે, બરાબર છે। શું થાય છે, દિવસમાં બે વાર, બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે, બરાબર છે। સમુદ્રની આ ચડ ઉતર ઉતરની ઘટનાને ભરતી ઓઢ કહે છે, બરાબર। આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે, ભરતી ઓઢ કહેવામાં આવે છે। બાળમિત્રો તમને એક વાક્યના પ્રશ્નોમાં પૂછી શકે છે કે ભરતી ઓઢ કોને કહે છે, તો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે, બરાબર છે। કેટલી વખત, બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે। સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે। આવું તમને ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે છે, બરાબર છે। ભરતીના સમયે, બરાબર, ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે અને જ્યારે ભરતીનો સમય થાય ને ત્યારે શું થાય, તો સમુદ્રનું જે પાણી હોય ને મોજા રૂપે, બરાબર, મોજા રૂપે શું થાય, કિનારા તરફ ઘસી આવે છે। જ્યારે ઓટ ઓટનો સમય થાય ને, એટલે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી પાછું સમુદ્ર તરફ ફરે છે, બરાબર છે। શું થાય છે કે જ્યારે ઓટના સમયે શું થાય, સમુદ્રનું પાણી કિનારા તરફથી પાછું સમુદ્ર તરફ થાય છે અને ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે અને જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી ક્યાં જાય છે બાળમિત્રો, સમુદ્ર તરફ પાછું ફરે છે, બરાબર છે। બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો, બે ભરતી અને ઓટ, બરાબર, હમણાં જ આપણે ઉપર જોયું ભરતી અને ઓટ, તો સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે, બરાબર। સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે એને ઓટ કહે છે। આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે, તો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે। કેટલો હોય છે બાળમિત્રો, 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે। આ પણ તમને ખાલી જગ્યામાં તેમજ એક વાક્યના પ્રશ્નમાં પૂછી શકે છે। હવે આપણે આગળ જોઈએ, હવે આપણે જોઈએ કે આ જે ભરતી ઓઢ હોય છે, બરાબર, એ શું કઈ રીતે થતું હોય છે ખાસ કરીને, બરાબર, તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે, કોના, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર, બળના કારણે પૃથ્વી પર ભરતી ઓઢ આવે છે। તમે પ્રશ્ન તરીકે પૂછી શકે છે કે ભરતી ઓઢ શાથી થાય છે, તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ, બરાબર, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓઢ આવે છે। આવું તમને એક વાક્યના પ્રશ્નના ઉત્તરમાં પૂછી શકે છે। મિત્રો, સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, બરાબર, સૂર્ય જે છે ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે, બરાબર। ફરી એકવાર જોઈએ કે સૂર્ય ચંદ્ર કરતા દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે, તેથી પૃથ્વી પરનું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે। પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે। પૃથ્વી જ્યારે ફરે છે ત્યારે તેના જુદા જુદા ભાગ આપણે જોઈ ગયા છે કે સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે આપણને ભરતી ઓઢ જોવા મળે છે। એટલે કે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓઢ આવે છે, બરાબર છે બાળમિત્રો। આપણે જોઈ શકીએ છીએ અમાસ અને પૂનમના દિવસે, કયા દિવસે, અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે। તમે અહીં આકૃતિ જોઈ રહ્યા છો બાળમિત્રો, બરાબર, સાની વાત કરે છે, અમાસ અને પૂનમના દિવસની। અહીં આપણે ઉપર જોઈએ તો આ અમાસ અને અહીં જોઈએ તો અહીંયા પૂનમના દિવસની વાત કરે છે। આપણે આકૃતિમાં જોઈ રહ્યા છીએ કે અમાસ અને પૂનમના દિવસે, બરાબર, સૂર્ય ચંદ્ર અને પૃથ્વી, બરાબર,
અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તો અહીંયા આપણે પૂનમના દિવસની વાત કરીએ છીએ તો ચંદ્ર પૃથ્વી અને સૂર્ય બરાબર સીધી રેખામાં આવે છે. તેથી સ્થિતિના પ્રભાવથી આ જે સ્થિતિ છે એ સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. શું આવે છે બાળ મિત્રો? મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસ હોય બરાબર, જ્યારે સુદ અને વદના મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી કેવી થઈ જાય છે? ભરતી નીચી આવે છે. બરાબર છે બાળ મિત્રો? તમને આ તમને કારણ તરીકે પણ પૂછી શકે છે કે પહેલું તો તમને કારણ તરીકે પૂછી શકે કે દરિયામાં ભરતી ઓટ થાય છે, કારણ આપો. તો દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. દરિયાના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે. ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ઘસી આવે છે. ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરીને કિનારાથી દૂર થઈ જાય છે. ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી, જે આપણે જોઈ ગયા. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી આવે છે. જ્યારે સાતમ અને આઠમના બરાબર, સાતમ અને આઠ એટલે સુદ અને વદની બરાબર દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે. એવી જ રીતે કારણમાં પૂછી શકે તમને અન્ય રીતે બીજું એક કારણ પૂછી શકાય છે, પૂછી શકે છે તમને અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે, કારણ આપો. તો આપણે લખી શકીએ કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વ બળના આકર્ષણથી બરાબર, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે. દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે. બરાબર છે બાળ મિત્રો? હવે તમે સમજી ગયા હશો. હવે આપણે આગળના મુદ્દા પર જઈએ. હવે આપણો આગળનો મુદ્દો છે મહાસાગરીય પ્રવાહો. બરાબર, શું છે આપણો આગળનો મુદ્દો? મહાસાગરીય પ્રવાહો. બાળમિત્રો, હવે આપણો મુદ્દો છે મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. બરાબર, ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ જે વિશાળ પાણીનો જથ્થો છે ને એ હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહે છે. એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે છે તમને કે મહાસાગરીય પ્રવાહ કોને કહે છે? તો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે, આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહેવામાં આવે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. બરાબર, આ પ્રવાહો કેવા હોય છે? ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવોના કારણે બરાબર, પ્રવાહોના ઉદ્ભવના કારણો, તો પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. બરાબર, આ પ્રવાહના ઉદ્ભવના મુખ્ય કારણો કયા છે? તો સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ. મોટે ભાગે ગરમ પ્રવાહો જે હોય છે એ વિષુવવૃત્તીય ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. બાળમિત્રો, આમાં તમને આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે કે સમુદ્રના પ્રવાહો શાથી ઉદ્ભવે છે? તો સૂર્યની સૂર્યશક્તિ, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ આ ચાર પરિબળોને કારણે સમુદ્રના પ્રવાહો ઉદ્ભવે છે. સમુદ્રી પ્રવાહ એટલે શું એવું પણ પૂછી શકે છે તમને. તો મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય છે, જે આપણે હમણાં આગળ જોયું વહેતા હોય તેને સમુદ્રી પ્રવાહ કહે છે. ત્યારબાદ તમને પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે છે કે સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ તરફ વહે છે? તો સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ
વહે છે। અને એના પછી તમને પ્રશ્ન પૂછી શકે છે કે સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે અને કઈ રીતે વહે છે। તો સામાન્ય રીતે મહાસાગરમાં ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ વહે છે। બરાબર છે બાળ મિત્રો, હવે આપણે આપણા મુદ્દા તરફ આગળ વધીએ। એના પછીનો આપણો મુદ્દો શું છે? પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો। બરાબર છે બાળ મિત્રો, પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો। બાળ મિત્રો, અહીં તમે ચિત્ર તો જોઈ જ રહ્યા છો, પર્યાવરણના ઘટકો વિશેનું, બરાબર છે, જેમાં માનવ કેન્દ્ર સ્થાને છે। બરાબર, પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે। પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે। આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે। મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે, બરાબર, ઉત્ખનન કરે છે મૃદાવરણમાં, અને ત્યારબાદ તે ખાડાઓમાં પાણી ભરાતા, બરાબર, ખનિજ પ્રાપ્ત કરવા માટે જે ઉત્ખનન કરે છે એટલે કે જે ખોદકામ થાય છે તે ખાડાઓમાં પાણી ભરાતા તે શું થઈ જાય છે? તે જલાવરણનો ભાગ બને છે। અને વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું શું થઈ જાય છે? બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે। વાતાવરણમાં રહેલું ભેજનું ઘનીભવન થતા એમ એ વાતળો બંધાય છે અને એનાથી વરસાદ થાય છે। તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે। બરાબર છે બાળ મિત્રો, આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવ સૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે। માનવીની વિવિધ પ્રવૃત્તિઓ જે હોય છે એ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવ સૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે। ટૂંક નોંધ તરીકે તમને પૂછાઈ શકે છે કે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો જણાવો। તો પર્યાવરણના બધા ઘટકોમાં માનવી કેવું છે? કેન્દ્ર સ્થાને છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે। આ ભૌતિક ચક્રો માનવીની પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે। માનવી ખનીજો મેળવવા માટે મૃદાવરણમાં ઉત્ખનન કરે છે। મૃદાવરણમાં રહેલા ખાડાઓમાં શું થાય છે? ત્યારબાદ પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે। વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલા પાણીનું શું થાય? બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળી જાય છે। વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતા વાદળા બંધાય છે અને વરસાદ પડે છે। વરસાદના પાણીના વહનથી મૃદાવરણનું ધોવાણ થાય છે, પરિણામે વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે। આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવ સૃષ્ટિથી એકબીજા સાથે સંકળાયેલી છે, બરાબર છે, કે જોડાયેલી છે। આ થયો આપણો પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધનો મુદ્દો। ત્યારબાદ હવે આવે છે પ્રદૂષણ। કયો મુદ્દો આવે છે બાળ મિત્રો? પ્રદૂષણ, બરાબર બાળ મિત્રો, આપણા મુદ્દા તરફ આગળ વધીએ તો પ્રદૂષણ, માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે, બરાબર છે। માનવ પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકો દ્વારા ઉપયોગ દ્વારા શું કરે છે? પોતાની જરૂરિયાતો સંતોષે છે। મહાત્મા ગાંધીજીએ કહ્યું છે, આ માનવી ગતિવિધિઓથી, બરાબર, મહાત્મા ગાંધીએ શું કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ, બરાબર બાળ મિત્રો। આ તમને એક વાક્યના પ્રશ્નના ઉત્તરમાં પૂછી શકે છે। પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહેવામાં આવે છે? પ્રદૂષક કહેવામાં આવે છે। પર્યાવરણને જે દૂષિત કરે છે એ ઘટકોને શું કહેવામાં આવે છે? પ્રદૂષક કહે છે। માનવી કુદરતી સંબંધોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે, માનવી જે છે ને એ કુદરતી સંસાધનો અમર્યાદિત
અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. શું થાય છે? ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે ખાસ જવાબદાર છે. માનવ વિકાસની તીવ્ર ઝંખના, ઔદ્યોગિકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે ખાસ જવાબદાર છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. બાળમિત્રો, એ તો આપણે જોઈ જ રહ્યા છીએ કે હાલના સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પણ પડી છે અને પડી રહી છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલા ભરવા જરૂરી છે. એટલે કહે છે કે આપણે બધાએ પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને રોકવાના ઉપાયો, આ બધું તાત્કાલિક વિચારવું જોઈએ અને એના માટે તાત્કાલિક પગલા ભરવા જરૂરી છે, ખૂબ જરૂરી છે બાળમિત્રો. એટલે આમાં તમને પૂછી શકીએ કે પ્રદૂષણ એટલે શું? તો પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક જે દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા, એને પ્રદૂષણ કહે છે. અને પ્રદૂષક કોને કહે? તો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહેવામાં આવે છે. પછી પર્યાવરણને પ્રદૂષિત કરવામાં કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે, જે આપણે હમણાં ઉપર જોયું? તો માનવીય વિકાસની તીવ્ર ઝંખના, પછી ઔદ્યોગિકરણ, બરાબર છે, યાંત્રિકીકરણ, પર્યાવરણ, આ પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. પર્યાવરણને પ્રદૂષિત કરવાના આ જે પરિબળો છે એ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણો મુદ્દો આવે છે બાળમિત્રો, ભૂમિ પ્રદૂષણ એટલે કે જમીન પ્રદૂષણ, બરાબર છે. આ પણ તમને ટૂંકનોંધ તરીકે પણ પૂછાઈ શકે છે, મોટા પ્રશ્નમાં બી પૂછાઈ શકે છે, મોટા પ્રશ્નમાં પણ તમે પૂછાઈ શકે છે, બરાબર છે. તો ભૂમિ પ્રદૂષણ, તો જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને ભૂમિ પ્રદૂષણ કહે છે. શું કહે છે? ભૂમિ પ્રદૂષણ કોને કહે છે બાળમિત્રો? તો જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારોને ભૂમિ પ્રદૂષણ કહે છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. જમીન પ્રદૂષણ જે છે ને એ સહેલાઈથી અનુભવાતું નથી, આપણને સહેલાઈથી જલ્દીથી ખબર પડતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે બાળમિત્રો. ભૂમિનું પ્રદૂષણ વિશ્વભરમાં સતત વધી રહ્યું છે. ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, બરાબર, ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, પછી ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવું, બરાબર, ઉદ્યોગોમાં જે વપરાય છે ને દૂષિત જે પાણી, અને એ જે પાણી દૂષિત થયેલું એટલે કે જે ફેક્ટરી અને કારખાનાનું દૂષિત પાણી જે હોય એ ખુલ્લી જમીન પર છોડવું, પછી ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકી દેવો, પછી ઉત્ખનની પ્રવૃત્તિઓ, પછી બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, પછી અતિ સિંચાઈ, વધારે પડતું સિંચાઈ અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ, તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે, બરાબર છે બાળમિત્રો. આપણે ફરી જોઈ જઈએ, ભૂમિ પ્રદૂષણ શાથી થાય છે? કે તો તમે મુદ્દા પાડીને પણ લખી શકો બાળમિત્રો કે શહેરી વિસ્તારોમાં ઘન વપરાશનો ઘન કચરો, ગટરોનું પાણી જમીન પર છોડી દેવાથી ભૂમિ દૂષિત થાય છે, ફળદ્રુપ અને ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી ભૂમિ પ્રદૂષિત થાય છે, પછી ઉદ્યોગોનો ઘન કચરો અને દૂષિત પાણી જમીન પર છોડી દેવાથી ભૂમિ દૂષિત થાય છે, ત્યારબાદ ઉત્ખનનની અને બાંધકામની પ્રવૃત્તિઓથી પણ ભૂમિ દૂષિત થાય છે, પછી ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ પર જમીનને બગાડે છે મિત્રો. ત્યારબાદ જમીન પર ફેંકાતી પોલિથીન એટલે પ્લાસ્ટિકની કોથળીઓ, બરાબર છે, જે તમે જ્યાં ને ત્યાં જમીન પર જોતા જ હશો, આ જમીનની ઉપજાઉ બનાવતા સૂક્ષ્મ જીવાણુઓ માટે અત્યંત જોખમકારક છે.
એટલે ગમે ત્યાં આ રીતે કચરો ફેંકવો જોઈએ નહીં અને ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળીઓ પણ ફેંકવી જોઈએ નહીં। દૂષિત પાણી અને ઘન કચરો સૂક્ષ્મ જીવાણુઓ માટે ખૂબ જ હાનિકારક છે। જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા શું થાય છે, જે જમીનની ફળદ્રુપતા હોય ને એ ઘટી જાય છે અને સમય જતાં જમીન જે હોય એ બિન ઉપજાઉ બને છે, એટલે એના પર આપણે ખેતી કે અન્ય કંઈ પણ વસ્તુ ઉગાવી શકતા નથી, એ બિન ઉપજાઉ થઈ જાય છે, બરાબર છે। તો આ રીતે આ બધા કારણોથી આપણને શું થાય છે, ભૂમિ પ્રદૂષણ જોવા મળે છે। બાળમિત્રો અહીં તમે ચિત્રમાં પિરાણા ચિત્રમાં બરાબર ચિત્રમાં જોઈ શકો છો પિરાણા ડમ્પિંગ શું લખેલું છે અહીંયા તમારી સામે, પિરાણા ડમ્પિંગ બરાબર। આ જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે ને એ ખાસ કરીને તમને અમદાવાદ પાસે પિરાણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્મિત ઘન કચરાના દફન માટે આવેલું એક સ્થળ છે, બરાબર, જ્યાં ઘન કચરાને દફન કરવામાં આવે છે, બરાબર। અને આ ઈસવીસન 2018 સુધીમાં લગભગ ઈસવીસન 2018 સુધીમાં પાછળ 40 વર્ષથી એ સ્થળે ઘન કચરો એકઠો થતો રહ્યો છે, બરાબર છે, તે અહીંયા તમને બતાવવામાં આવ્યું છે આ ચિત્રમાં। અહીંયા એક બીજી વસ્તુ છે સરસ મજાની જાણવા જેવી, જાણવું ગમશે તમને, કે પંજાબમાં નાઇટ્રોજન રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે। પંજાબમાં શું થયું છે, નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ થયો, એના લીધે શું થયું, જમીન પ્રદૂષણ થયું। અને પંજાબના હોશિયારપુર ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓના પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે, બરાબર છે। તેને પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે। આ કારણે શું થયું કે પંજાબના હોશિયારપુર ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ થયો, વપરાશથી જે કૂવાના પાણી હતા એ ભયજનક સપાટીએ પહોંચ્યા અને તેના પરિણામે ત્યાં વસતા લોકોમાં વિવિધ રોગ જોવા મળ્યા, બરાબર, કેન્સર અને આંતરડા, કયા રોગો જોવા મળ્યા, તો કેન્સર આંતરડા અને પેશાબના રોગોમાં વધારે ફેલાવો થયો છે, બરાબર। આ એક જાણવા જેવી બાબત છે બાળમિત્રો। આપણે ઉપર જોઈ ગયા કે ભૂમિનું પ્રદૂષણ સાથે થાય છે, હવે આ પ્રદૂષણ રોકવા માટેના ઉપાયો કયા કયા છે બાળમિત્રો, આ પ્રદૂષણને આપણે રોકવું હોય તો આપણે શું કરવું જોઈએ, આ પ્રદૂષણને રોકવા માટેના ઉપાયો, બરાબર। તો આ પ્રદૂષણને રોકવા માટે પહેલું છે કે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલાવ પડવાશનો ઉપયોગ કરવો જોઈએ। શું કરવું જોઈએ બાળમિત્રો, આપણે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ જંતુનાશક દવાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, બરાબર, કરવો જોઈએ પણ એનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ, વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં। પછી ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ। પછી પ્લાસ્ટિક કે ઘન કચરાનું રિસાયકલિંગ કરીને, બરાબર, જેને આપણે ફરીમાં ઉપયોગ ફરી ઉપયોગ કરી શકીએ એ રીતે રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ એનો કરવો જોઈએ અને ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। શું કરવું જોઈએ આપણે, ખેતીમાં ટપક અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર। આ રીતે આપણે શું કરી શકીએ છીએ, ભૂમિ પ્રદૂષણ રોકી શકીએ છીએ, બરાબર, શું કરી શકીએ છીએ આપણે, ભૂમિ પ્રદૂષણ રોકી શકીએ છીએ। બાળમિત્રો તમને પ્રશ્ન બી પૂછી શકે છે કે જમીન પ્રદૂષણ અટકવાના ઉપાયો લખો, તો તમે લખી શકો છો કે પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ, પછી કારખાના ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ, પછી ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ, જે તમે અહીંયા મુદ્દો જોઈ ગયા। પછી પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂરી પૂરતી જ વાપરવી જોઈએ, એ પણ હમણાં આપણે અહીં જોઈ ગયા। પછી ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ, એ પણ પોઈન્ટ આપણે અહીંયા જોઈ ગયા। નક્કામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરી તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ। ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ।
तो જોયું બાળકો આજે આપણે આપણી આ વિડિયોમાં પાણીનું વિતરણ પછી સમુદ્રના મોજા ભરતીઓ ત્યારબાદ મહાસાગરીય પ્રવાહો પછી પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો તેમજ પ્રદૂષણ બરાબર પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ કેવી રીતે થાય છે અને ભૂમિ પ્રદૂષણને રોકવાના ઉપાયો એ વિશે ચર્ચા કરી અને સમજણ મેળવી બાળમિત્રો તમારી ખૂબ જ સારી રીતે આ બધા જ મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેમજ વાંચન કરવાનું છે હવે પછીની વિડિયોમાં આપણે જળ પ્રદૂષણ તેમજ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો ત્યારબાદ ધ્વનિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો વિશે ચર્ચા કરીશું અને માહિતી મેળવીશું ત્યાર સુધી આવજો બાળકો અને તમારું ધ્યાન રાખજો।